1493 વૈશાખ વદ 12 સોમવાર તારીખ 5/6/67 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી સમયસા શાસ્ત્રમાં પુણિપાપ અધિકારના શ્લોક 103 104 તથા ગાથા 151 ઉપર સ્વર્ણપુરીમાં પહોંચ સમયસાના સંકોચ નંબર 237 નમો લોય સૌરિયંતાણમ નમો લોય સૌદાનમ नमो नुवि सौ आयुर्यान नमो नुवि सौ जायनम नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगल नमः सुमरिस्ताराय स्वानुभूत्या चास्ते स्वाय भवाय ઋણ પાપ અધિકાર સમયસા 103 કલશ થઈ ગયા. જ્ઞાન ને મોક્ષ નું કારણ ફરમાયું છે ને ત્યાં સુધી 103 દર્શન ને ચારિત્ર ક્યાં ગયું? એ દીપજી હેલકા ક્યાં લખાય? ક્યાં નીચે હોય ને ક્યાંક? 103 નીચે અર્થમાં જ્ઞાન ને જ મોક્ષ નું કારણ ફરમાયું છે. ગુજરાતી છે, હિન્દી નથી. આ જપતું જ્ઞાન ને જ મોક્ષ નું કારણ ફરમાયું છે. પછી દર્શન ચારિત્ર ક્યાં ગયું? હે, અહીં તો કે છે કે આત્મામાં જેટલો શુભ ને અશુભ આચરણ રૂપ ભાવ થાય એ બધો બંધનનું કારણ છે, ધર્મનું કારણ. વિકલ્પ જે શુભ આચરણ રૂપ દયા દાન વ્રત ભક્તિ તપ પૂજા એ બધો વિકલ્પ શુભ આચરણ આત્માના જ્ઞાન સ્વરૂપ નથી, એટલે કે આત્માના સ્વભાવ સ્વરૂપ નથી. જાણો આ માણસ ને કસમ પડે છે, નિમિત્ત અને વ્યવહાર બે બહુ નડે છે. નિમિત્ત થી કઈ થાય નહીં ને વ્યવહાર થી આત્માને લાભ થાય નહીં. હવે અત્યારે કરવું હું પણ અત્યારે સર્વજ્ઞ દેવો એ સમસ્ત કર્મ ને નિષેધ્યું છે. કર્મ એટલે કાર્ય, શુભ શુભ પરિણામ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિ ચિંતન સ્મરણ, એવો જે શુભરાગ, બધું શુભરાગ છે, એ બધા કાર્યોને આત્માના મોક્ષ માર્ગમાં નિષેધ્યું છે. જ્ઞાન ને જ મોક્ષ નું કારણ ફરમાયું છે. એટલે જ્ઞાન એટલે કે આત્માનો જે શુદ્ધ સ્વભાવ, જ્ઞાન શબ્દ રાગ ને નહીં, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એની શુદ્ધતા ની એકાગ્રતા, એનું જ્ઞાન, એની શ્રદ્ધા ને એની રમણતા, એ જ્ઞાન સ્વભાવની દશા. ત્રણ જ્ઞાન સ્વભાવની દશા છે. જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનની પ્રતીત અને જ્ઞાનની લીનતા એ આત્માના જ્ઞાન સ્વભાવની ત્રણ દિશા. એ જ્ઞાન સ્વરૂપ જ છે. એ જ્ઞાન ને જ મોક્ષ નું કારણ ભગવાને ફરમાયું છે. સમજાણું એ જ્ઞાન શબ્દ એમાં દર્શન ચારિત્ર ત્રણે આવી ગયા. પણ કેવું દર્શન ચારિત્ર? એ આત્મા શુદ્ધ સ્વભાવ, એનું અંતર જ્ઞાન, એનું શ્રદ્ધા, એની રમણતા, એ ત્રણે જ્ઞાનની દશા છે. દશા એટલે આત્માના સ્વભાવની દશા છે. એ રાગની દશા બધું આવી ગયું. અંદર સ્વરૂપમાં એકાગ્રતા, એમાં જ્ઞાન દર્શન ચારી કરશો. ત્રણે નિર્વિકલ્પ જ્ઞાનનું વેદન, જ્ઞાનની પ્રતીત અને જ્ઞાનની લીનતા, એ ત્રણે જ્ઞાન દશા છે. ચરણ એ છે,
એ સિવાય કોઈ કારણ નથી. જો સમસ્કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું? પછી કરવું શું પણ ત્યારે? હવે જે કરવાનું એનો તો તમે નિષેધ કર્યો. નિષેધ કરી દીધા, વ્રત કરના, તપ કરના, એસા કરના, દયા પાડના, શાસ્ત્રાભ્યાસ કરના. લ્યો એ થી શાસ્ત્રાભ્યાસ વિકલ્પ છે કે વિકલ્પ હે? શાસ્ત્રાભ્યાસ વિકલ્પ હે, આત્મા જાતિ બુદ્ધિ વ્યભિચારણી હે. અને તમારે કરવું હું મળે ત્યારે સમજાણું કાય ભાઈ? સમસ્ત કાર્ય નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને લીધું છે અને ભાઈ તો બે લીધા છે. સમયસર નાટક બનાસદાસે તો દેશ વીરતિ અને મુનિ બે ના જયારે વિકલ્પો નો ત્યાગ તમે કહો છો એ ધર્મ નહીં કરે અને શરણ શું શ્રાવક ને શરણ શું શ્રાવકે શું કરવું એમ સમજાય છે? આ શ્લોક ના અર્થમાં બનાસદાસ લીધું. હા હવે આવશે શરણ કોનું? હવેના કોષમાં કહે છે 104 નિષીધે સર્વેસ્મિન સુકૃત દુરીતે કર્મણિ કિલ પ્રવર્તે નિષ્કર્મે નખૌ મનયઃ સંતિ અશરણા કદા જ્ઞાને જ્ઞાનમ પ્રતિચરિતમ મૈષમ શરણમ સ્વયં વિદંતિ એતે પરમમ અમૃતમ તત્ર નિરતઃ. શુભ આચરણ રૂપ કર્મ છે પુસ્તક આપ્યું ભાઈ એ સમય સા ચાર કલશ નો શું કહ્યું? શુભ આચરણ રૂપ કર્મ, કર્મ એટલે કાર્ય. જો શબ્દ ચોખ્ખો લીધો છે આચરણ, દયા દાન વ્રત પૂજા તપ સંયમ એવો જે વિકલ્પ આ કરું આ કરું આ કરું આ કરું એ બધો શુભ આચરણ રૂપ કર્મ નામ રાગ ભાવ છે. અશુભ આચરણ રૂપ કર્મ હિંસા જુઠ્ઠું ચોરી વિષય કામ ક્રોધના પરિણામ એ બધા અશુભ આચરણ રૂપ કાર્ય વિકાર છે. એવા સમસ્ત કર્મોનો નિષેધ કરવામાં આવતા મહારાજ આપ બધા કાર્યનો નિષેધ કર્યો કે એ ધર્મ નહીં, ધર્મ નહીં, ધર્મ નહીં, ધર્મ નહીં. શુભ દયાનો ભાવ કે ધર્મ નહીં, કોમળતાનો ભાવ કે ધર્મ નહીં, એ દુવેરાજી આ સેવા કરવાનો ભાવ કે ધર્મ નહીં. આ માણાની સેવા આ બધા નીકળ્યા હોય ને કાર્ય કરતા હું એ ભાવ હો સેવા કરી શકે પ્રશ્ન ત્યાં હે યાત્રણ શુભ ભાવ સમજાણું કઈ વાત એવું છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન સ્વભાવ વસ્તુ છે એમાં જેટલી વૃત્તિ ઉત્થાન થાય આ કરું આ કરું દયા પાડું ભક્તિ કરું હિંસા ન કરું કોઈને દુઃખ ન દઉં સુખ ન કરું હિંસા ન કરું અહિંસા એ બધા વિકલ્પો શુભ રાગની વૃત્તિ છે એ આત્મ આચરણ નથી. જાણો રાગ છે વિભાવરૂપ આચરણ છે એનો નિષેધ કર્યો પણ ત્યારે અહીં પાછું અવમન બતાવશે. બીજા તો કે છે આ કઈ પણ ભૂલે રહી હું હવે આ વિકલ્પ ના કરો ના કરો પણ અવલંબન કોનું લેવું વસ્તુ શું રજની શું એ અહીં બતાવે છે. એમને વિકલ્પ ના કરો વિકલ્પ નહીં અંદર વસ્તુ એ જ સમયમાં અખંડાનંદ પૂરણ ચૈતન તાવ અહીં હો આપનું બધા થઈને નહીં દેવજનજી કે વિકલ્પ તોડો વિકલ્પ વિકલ્પ તોડો કોના અસ્તિત્વમાં રહીને કોના અવલંબનમાં રહીને જેનો અવલંબન વસ્તુ શું
એનું ક્ષેત્ર કેટલું, એનો ભાવ કેટલો, એની શક્તિઓ કેટલી, એનું ટકું ટકાવ કેટલું, એવું કઈ વસ્તુ નિર્ણય થાય તો એનું અવલંબન લઈ અને શકી શકે તો વિકલ્પ તૂટે. પણ આ કે વિકલ્પ તોડો પણ જાવું ક્યાં પણ ત્યારે કોઈ ચીજ છે કે ની અંદર સમજાવું કઈ એમ વિકલ્પ ન કરો. હું આત્મા છું એ વિકલ્પ ન કરો. દેવગુરુ શાસ્ત્ર ને પણ ભૂલી જાઓ, પણ ભૂલીને પછી જવું ક્યાં સમજે. એ ખુલાસામાં કરે છે કે શુભ ને આચરણ વિકલ્પો હું આવો છું આવો છું આવો છું એ છોડી દે. છોડી દે નો અર્થ કે વિકલ્પ છે રાગ છે એ આચરણ છે, છે તો એની પર્યાય નું આચરણ હો પાછું કોકનું નથી. એની દશામાં થતું વિકલ્પ નું વિભાવ નું આચરણ છે એને પણ સિદ્ધ કરે છે. સિદ્ધ કરીને એનો નિષેધ કરે છે. અશુભ આચરણ એવા સમસ્ત કાર્યનો નિષેધ કરવામાં આવતા અને એ રીતે નિષ્કર્મ અવસ્થા આપણે જોવું. એ રીતે નિષ્કર્મ, નિષ્કર્મ એટલે પુણ્ય પાપના વિકલ્પ રહિત વિકલ્પો ને કર્મ કહ્યું ત્યાં કાર્ય તેના રહિત નિષ્કર્મ રાગ રહિત પુણ્ય રહિત વિકલ્પના શુભાશુભ વેપાર રહિત અવસ્થા તેને નિષ્કર્મ અવસ્થા કહે છે. સમજાણું ખાય આશક્તિ ન રાખવી નિષ્કામ કરવું એમ નથી. અહીં તો કરનું કરવું પણ આશક્તિ ન કરવી એ દશા મૂંડ થી છે. મન માનતા કરનું કરી શકતો જ નથી એની અહીં વાત છે. અહીંયા તો એની પર્યાયમાં શુભ આદિ જે વિકલ્પ ઉઠે છે એ રાગ ને મેલ અને બંધનનું કારણ છે, એથી તેનો નિષેધ કરીને નિષ્કર્મ અવસ્થા પ્રગટ કરવા અહીંયા આદેશ આપે. પહેલેથી હો સંન્યક દર્શનથી નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા દેખો. જયારે રાગનું આચરણ જ રહ્યું નહીં, રહ્યા દાન વ્રત આ કરવું આ કરવું ભક્તિ પૂજા શાસ્ત્ર અભ્યાસ વગેરે એવો વિકલ્પનું કાર્ય જ ન રહ્યું, ત્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા રાગ રહીત દશા થતા આત્મામાં રાગ રહીત દશા થતા એને કોઈ આશ્રય આધાર છે કે નહીં? આજ આધાર ગયો તો હવે રહ્યું છું એને એમ આમ કરું વાંચું સાસુ ભણું તપ કરું અપવા કરું આ રસ છોડું હાર છોડું લીલોત્રી છોડું કનું છોડું પૂજા કરું ભગવાન ભક્તિ કરું આલો જાત્રા કરું એ તો બધો વિકલ્પ છે એમ કે છે. એમાં વિકલ્પ ની વૃત્તિ ઉઠી છે એ બધો રાગ નું આચરણ છે. શું કરવું આમાં એ કે એ રીતે નિષ્કર્મ એટલે પેલા શુભ વિકલ્પ નો જે રાગ હતો એ કર્મ અવસ્થા હતી. કર્મ એટલે વિકાર. નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા મુનિઓ કઈ અસર નથી છે અંદર ક્યાં મુનિઓ અહીં લીધા છે પણ શ્રાવક પણ અસર નથી હો એમ લીધું છે. જો આમાં જોયું એ બી કહ્યું છું આમાં છે સમજ્યા ને 104 છે ને પાપ નો લીધા નિશ્ચિત એ સર્વ નમો અહીં 5મો શ્લોક છે પુનપા અમે કેટલામાં છે એકો 2 થી 3 છે ને કયો કરે 5મો થયો જેવો એ તો પેલો ઓલાનો ખુલાસો થયો કર્મ સોપી સર્વ લીધો એનો શીલ તપ સંયમ વિરતિ દાન પૂજાદિક અથવા અસંયમ કરશાય વિષય ભોગ હે
કહું શુભ રૂપ કહું અશુભ સ્વરૂપ મૂળ વસ્તુ કે વિચારત દુવિધ કર્મ રોગ હે. બે કર્મ નો રોગ છે. એસી મંદ પદ્ધતિ વખાણી વિતરાગ દેવ આત્મ ધર્મ મે કર્મ ત્યાગ જોગ હે. આત્મ ધર્મ કરનાર ને વિકલ્પ નો ત્યાગ પહોંચે. બહુ જળ તરૈયા રાગ દ્વેષ કો હરૈયા મહા મુખ કો કરૈયા એક શુદ્ધ ઉપયોગ હે. જો અમે શુદ્ધ ઉપયોગ બની જો ઠીક હે. શુભ શુદ્ધતા ને ત્યાં ખુલાસો કરો. શુદ્ધ ઉપયોગ એક શરણ છે. શુભ શુદ્ધ ચાલે ને. હવે આપણે ગાથા ચાલે ને નિશી જેનું આવે બોલો પેલો ના શિષ ગુરુ કા પ્રશ્ન હતા. શિષ કહે સ્વામી તુમ કરણી અશુભ શુભ કિની હે નિષેધ મેરે સંશય મનમાં હે. એને તો બે નિષેધ કર્યો મહારાજ મને સંશય થાય છે. જાણો મુખ કે સદૈયા જ્ઞાતા દેશ વિરતિ મુનીષ જિનકી અવસ્થા તો નિરાલંબ નાઈ હે. મહારાજ સમ્યક દ્રષ્ટિએ સ્વદેશ વિરતિ શ્રાવક મુનિ એની નિરાલંબ દશા નથી. તમે જે આલંબન હતું એ તો તમે છોડાવી દો. જે દયા દાન ભક્તિ વ્રત પૂજા સ્મરણ શાસ્ત્ર અભ્યાસ હે કે નહીં એ બધું મનનું કારણ એ બધું મનનું કારણ એ બધું મનનું કારણ. આખો ભગવાન ચૈતન્ય સ્વરૂપ કે છે મુખ કે સદૈયા જ્ઞાતા દેશ વિરતિ મુનિ તિનકી અવસ્થા તો નિરાલંબન નહીં હે. કહે ગુરુ કર્મ કો નાશ અનુભવ અભ્યાસ. શુભ શું વિકલ્પ એનો નાશ થઈ અને સ્વરૂપ તરફનો શુદ્ધ ઉપયોગ અનુભવ્યાસ એસો અવલંબવ નહીં કો માહી હે. એનું અવલંબન અંદર ચૈતન અભેદ અખંડ આનંદ એનું અવલંબન શુદ્ધ ઉપયોગમાં છે. સમજાણું કઈ જોવા અસ્તિપણું થાચું બોલા બધા નાસ્તિની વાતોમાં અત્યારે નીચે બહુ વાત આવી ને એટલે બધા વેદાંતિ ને બધા રજની બધી વાતો કરવા મને બીજા ના આઈના માણસ ને એમ લાગે કે હા આપણે હોમગઢ કેવું લાગે થવો. તમે મોરબી ના આપણા હતા ભાઈ કેવા ચંદુભાઈ એના જઈને કેતા એક આપણા જયંતિભાઈ તમારા ભાઈ કુંડલા વાળા એના જઈને આ તો મારા ભૈરાન કે આપણે કન્જેશન કે હું એમ માનું માનું મારા તાઈ જઈને કબૂલ કરાવું કે ભાઈ હું એમનો માનું કે મારા પાસે જઈને કબલો કે એમના જેવું છે કે નહીં. આ અહીંના કેટલા ભણેલા વાંચેલા કેટલી વાત કાંઈ ખબર ન મળે કે આમ કે વાત કરે શ્રદ્ધા શ્રદ્ધા ભણી જાઓ બસ દ્વેષ થઈ શ્રદ્ધા અશ્રદ્ધા ભણી જાઓ અહીં શ્રદ્ધા અશ્રદ્ધા ભણી જાઓ. કહે ગુરુ કર્મ કો નાશ અનુભ્યાસ એસો અવલંબ ઉની કો ઉન્માયે નિરૂપાધિ આચમ સમાધિ સોઈ શિવરૂપ ઓર દોર ધૂપ કુદગળ કી પરછાઈ હે. જોંદર અર્થમાં કેમ છો કોઈ મોક્ષ માર્ગી જ્ઞાની અનુવૃત્તિ શ્રાવક યા મહાવૃત્તિ મુનિ જો પાંચમા ગુણસ્થાન વાળા નહીં પણ અવલંબન ધ્રુવ શુદ્ધ છે એનું છે. એના અવલંબે પ્રગટેલી નિષ્કર્મ દેશા જેટલી વિતરાગી ઉપયોગ કરણતી એટલો ધર્મ છે. જાણો આવે છે ને પ્રવચન સારમાં કે ભાઈ આવે છે ને છેલ્લું શુભ ઉપયોગથી પણ એનો ધર્મ છે. ગ્રસ્ત નથી એ ધર્મ છે. ઉપયોગી એ તો નિમિત્ત નું કથન કરીને અશુભ હતું એટલે વાત કરી અહીં તો ના પાડે છે. તેથી બધા રીતે ખટકે કેટલાક નહીં અહીં તો શ્રાવક નહીં તે શુભ ઉપયોગી ધર્મ છે નહીં વર્તમાન નથી પરંપરા નથી એમાંથી કે નહીં એ ક્યાં કથન આવે કે આચાર નું અમારે માનવું કે હા બધા આચાર નું અપેક્ષા એ તો વ્યવહાર નહીં સ્થાપન છે ત્યાં એને ઘણો અશુભ ભાવ હોય છે એથી છેદ ભાવ એવો ભાવ એને હોય એથી પરંપરા એટલે એને છેદીને આગળ વધીને શુદ્ધ ઉપયોગ કરશે. અહીં તો મહાવૃત્તિ મુનિ તો નિરાલંબન નહીં
અણુવ્રતિ શ્રાવક અને મુનિ બે અર્થાન દાન સમિતિ સંયમાદિ શુભક્રિયા કરતે હે ઇસ પર શ્રી ગુરુ ઉત્તર દેતે કર્મ નિદ્રા અનુભવ કે અભ્યાસ હૈ કર્મ નિદ્રા અનુભવ કે અભ્યાસ હૈ કઈ દાન સમિતિ સંયમાદિ થી નિદ્રા બિદ્રા નથી શુભ અપને જ્ઞાન મેં સ્વાત્મા અનુભવ કરતે હૈ દેખો શ્રાવક હો કે મુનિ હો અંતર સદુપયોગની રમણતા સ્વાનુભવ કોઈ મોક્ષ માર્ગ હૈ લોકો રાજ બને આવો ધર્મ ક્યાંથી કહ્યું કા વ્યવહાર થી કઈ થાય નિમિત્ત થી કઈ આંબર ને ભાઈ ભગવાન આખો પ્રયોજન પ્રભુ મહા સ્વભાવ નો સ્વાગત છે ભાઈ જેમાં અનંત અનંત શાંતિ આનંદ બે હદ સ્વભાવ નું સ્વરૂપ જે આપનું ચૈતન્ય છે આ તો વિકલ્પ કૃતિ એક ચારિત્રાની ગુણ ની એક વિકૃત અવસ્થા છે એક ગુણની અવસ્થા કોઈ આનંદ આખું સ્વરૂપ જે છે અનંત ગુણનો ભિન્ન વસ્તુ છે એવો જે આત્મા તેના અવલંબનમાં તેના અવલંબે નિષ્કર્મ દિશા થાય એ નિષ્કર્મ દિશાને દ્રવ્યનું અવલંબન છે સમજાણું કાંઈ શું થાય એને અવલંબન છે દ્રવ્યનું એમ એમ કે બોલે શું ભાવ નું આલંબન છે કે નહીં એ ક્યાં કીધું કરાવે આલંબન કોનું વસ્તુ નું છે અંદર વિકલ્પ રહી ચિદાનંદ ભગવાન શુદ્ધ ધ્રુવ સ્વભાવ એનું અવલંબન એની દ્રષ્ટિમાં લઈને નિષ્કર્મ દિશા થાય છે શુભ કર્મ વિકલ્પ થી નિષ્કર્મ દિશા ધર્મબર્મ થતો સમજાણું આમાં ચોથે ગુણ સ્થાન છે એમ છે જ્ઞાની તો એમ બે ત્રણ ગુણ નાખ્યા છે મૂળમાં તો જ્ઞાની અનુવૃત્તિ શ્રાવક અનુભવ શ્રાવક અને માવક શુભાશુભ જયારે છોડી દો ગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા નો વિકલ્પ શાસ્ત્ર વિકલ્પ છોડાવો ત્યારે એને સંકિત ને શરણ શું આખી વસ્તુ છે એ ભાઈ મહા અસ્તિત્વ એને છે મહા પદાર્થ મોટો સ્વરૂપ જેના સ્વભાવમાં પૂર્ણતા એક એક ગુણનો પૂરણ સામર્થવાળો ગુણ એવા અનંત સામર્થવાળું તત્વ છે એનો આશ્રય સંકિત માં એનો આશ્રય છે સંકિત ને એનો આધાર છે સંકિત ને એનું આલમન છે નિષ્કર્મ દિશા સમ્યક દર્શન ની નિષ્કર્મ દિશા છે સમ્યક દર્શન ની નિષ્કર્મ અવસ્થા છે વ્યવહાર સંકિત સંકિત ની વાત છે જ નહીં સમજાણું કાંઈ વારમાં પુરસ્કાર સિદ્ધિ ઉપાયમાં જો ને સંકિત ની વાત આવી એટલે નીચેની લીધી છે ભાઈ ફક્ત વ્યવહાર ક્યાં નાખ્યો જે આઠ આચાર લીધા એમાં ચાર આચાર પછી નામાં વ્યવહાર નાખ્યો નિસંગ નિકંગ નિવૃત્તિ કે ચામ નિષ્ઠી પછી ત્યારે નાખ્યો કે ભાઈ સ્વપર નું ઉગવન સ્વપર નું ઠીક્યા સ્વપર નું વાત કરવું સ્વપર નું પ્રભાવ જણાવ્યું એકલું વસ્તુ જણાવી વસ્તુ સમજાનો પુરસ્કાર સિદ્ધિ ઉપાય અમરચંદ્ર આચાર્ય એકલો અથવા એ તો પી એમ કહ્યું ને રાગ દ્વેષ વિકલ્પ થી રહીત છે તો પણ રહીત એની પાસે છે જે જ્ઞાની છે રાગ દિન વિકલ્પો જે છે એનાથી રહીત છે એવો આત્મા એને લીધો ત્યાં દ્રષ્ટિમાં જો સમજાવ દર્શન ની વ્યાખ્યામાં તેને વ્યવહાર નાખ્યો નથી ક્યાં અહીં પાત્રી શરૂઆત કરી દીધી જ્ઞાનમાં ઘણું ઘણું એમાં રાખીને દર્શન થયું છે ને હારી એને વ્યક્તિ બધો વ્યવહાર ન હોય છે સમજુ બહુ બહુ ફીરી કરે સમજા ને જ્ઞાન નાખ્યું તો જ્ઞાન તો અહીં થયું છે હવે એને જ્ઞાન જુદું હરાશું વ્યવહાર છે ને વિકલ્પ આવે છે ને જ્ઞાન વિકલ્પ નિર્વિકલ્પ ક્યાં હારી છે એટલે જ્ઞાન માટે આવો વિકલ્પ એને હોય છે સમજાનું પણ એ વિકલ્પ એ શરણ નથી વચ્ચે આવ્યા વિના રહેતો નથી નિશ્ચય મોક્ષ માર્ગ દિશામાં પૂર્ણ થયા પહેલા એ વ્યવહાર આવ્યા વિના રહેતો એથી વ્યવહાર કરે વ્યવહાર નહીં નો અધિકાર એમ આવે એ કરે આમ કરે આમ કરે એમ આવે એનો અર્થ આવે છે એને જણાવે છે વાત તો એમ છે
જેને આ બહારની મીઠાશ છે ને એને આ વાસ ઉઠે નહીં. હે, બીજાની ઘર થઈ ગયું, હવે તારે મારા જે કઈ કરવાનું છે તો કે ના પડે કે ગરમ ભગવાન શાસ્ત્ર અભ્યાસ કરીએ, કઈક દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા કરીએ, કઈક દાન દયા કરીએ, પૂજા ભક્તિ કરીએ, જાત્રા કાઢીએ, બે પાંચ દો લાખ ખર્ચીને જાત્રા શું કરે ગયા હતા તમે ધર્મ નો ખાપો કોણ પૂછે ત્યાંથી એ શું તો અમે હતું ને કુદરતે એવું પૂન કે મારા વિરોધમાં કેટલાક હતા ની હાજરી નહોતી, કોઈ સાધારણ છે એ બોલી શકે એવું નતું, એવું કુદરતે ભરી ગયું એ ભરી આવી કેમ તમે તો અહીંયા તમે એમ કોઈ કોઈ પૂછ્યું ભાઈ છતાં મંદિર શું ક્યાં કરાવો છો તમે તો છો મંદિર કરી શકાય નહીં, વળી કરાવો અને વળી ભગવાન ના દર્શન થાય તો શુભ ભાવ થાય એમ બતાવો. મોટા મોટા હો લાખ ના ખરચ મોટા કેમ મતલબ સાથે ગયા જયપુર નો વખત મેળો નતો ને હે આવી શકાય ના છે નોકરી નોકરી પણ એ તો બહાર ની પર્યાય ભજવાની ભજી છે કરે કોણ મોદી કઈ કરી નથી રૂપિયા એ કરી નથી હે અને તે કરી થઈ છે એમાં એને શું ભાવ હોય કે આમ બધે એ શું ભાવ છે એ પુનબંધ નું કારણ છે કે પરાશ્રય ભાવ છે સ્વાશ્રય થયા વિના સંવર નિદ્રા ને મોક્ષ માર્ગ છે પરંપરા જોરમાં નથી રાગ તે પરંપરા પરંપરા અનર્થ નું કારણ છે મીઠા દર્શન સમકીર્તિ ને રાગ બંધ નું જ કારણ સાક્ષાત પરંપરા એટલે કે એનો અભાવ થશે એનો પરંપરા પરંપરા એ ક્યાં સાધન બે નહી લેવા નહીં એમ કે એનાથી થતું નથી એને એ કે પરંપરા થશે એનાથી થતું નથી એને વ્યવહાર કે એનાથી થશે એનો એ વ્યવહાર કથન શું માય તમે દેખાવા બાર માં ક્યાં આ કે છે કે કર્મ નિદ્રા ના અનુભવ નો અભ્યાસ ગુરુ ઉત્તર દેતે હૈ કે કર્મ નિદ્રા અનુભવ સે અભ્યાસ હૈ તો અપને જ્ઞાન મેં સ્વાત્મભાવ કરતે હૈ રાગ દ્વેષ મોહ નિર્વિકલ આત્મધ્યાની મોક્ષ રૂપે જિસકે વિના ઓર સબ ભટકના પુદગલ જનિત હૈ શુભ ક્રિયા સમિતિ વ્રત આદિ આશ્રવી હૈ આ ક્યાં પહેલાનું કથા તો હજુ આવે જાતો દેખો સમિતિ વ્રત માવ્રત તમે કહેતા ને આપણે માવત લઈ લઈએ પછી મુક્તિ ને બેઠી દઈશું ભૂડભાઈ મુક્તો નથી ત્યાં શુભ ક્રિયા સમિતિ વ્રત આદિ આશ્રવી હૈ ઇનસે સાધુ કે શ્રાવક કી કર્મ નિદ્રા નહીં હોતી નિદ્રા તો આત્માનુભવ સે હોતી હૈ ભૂડમાં નથી સાધના અભ્યાસ કરવો લખવા મૂકવા બધો વિકલ્પ છે બધો આચરણ બંધ નું કારણ છે બિલકુલ એમાં સંબર નિદ્રા સમજાણ થાય એનો ખુલાસો કર્યો છે અહીંયા બનાસદાસ સમયસર સમયસર નાક બનાસદાસ કા એમ નિકાલા હે કૌષ્ટિકા મેં પાંડે રાજમહલ મેં નિકાલા હું બનાસદાસ સારા કતના ને ખોટા કે છે કે છે કે જયારે શુભ આચરણ રૂપી કાર્ય ને શુભ આચરણ રૂપી દશા બે ને જયારે આપ નિષેધ કરો છો તો કે શરણ કોનું કે મુનિઓ કઈ અશરણ નથી ભગવાન વજ્ર નો થમ ધ્રુવ પડ્યો છે ચૈતન્ય એને વળગે છે કે છે એમ કે અહીંથી ખસી જાય છે એટલે હવે કઈ શરણ નથી શરણ તો ખરું ઈ શરણ ચેતનજી એને આખો આત્મા પોતે છે ધ્રુવ ચંદ આનંદ નો કંદ જેમાંથી અનંત આનંદ ના ઝરણા ઝરે
અતિન્દ્રિય આનંદના ઝરણા 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 સમજતા ને ડુંગરમાં છે પાણી નીકળો છે પાણી જેનો સ્વભાવ છે સ્વભાવની શક્તિનું સામર્થ્યનું માપનું એવો જે અતિન્દ્રિય આનંદ સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ અતિન્દ્રિય શ્રદ્ધા સ્વભાવ અતિન્દ્રિય શાંત ચારિત્ર સ્વભાવ અતિન્દ્રિય સ્વચ્છ સ્વભાવ અતિન્દ્રિય પુરુષાર્થ પ્રભુત્વ સ્વભાવ એવો ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ જે છે એ વિકલ્પને છોડનાર ને ધ્રુવ શરણ છે એટલે કે નિષ્કર્મ દિશામાં આત્માનું શરણ એમ કે છે સમજાણું કાય હે આ શરણ વિચાર શરણ અરિન શરણ સિદ્ધ શરણ આવે છે ને સાવ શરણ કેવળી પનંતો ધુમવ શરણ એ શરણ આત્મા એક જ શરણ છે એ તો હરિહંતે કીધું એ હું અહીં જો જો ને તો આત્મા અરિન શરણ ખરો હરિહંત તો આત્મા છે એમાં હરિહંત થવાની શક્તિ છે ત્રિકાળ પડી છે એનું અવલંબન લઈને શરણ કરે એને હરિહંત નું શરણ કહેવાય એ તત્વાનું સાચું કહ્યું નહીં આવી નથી હરિહંત પણું અંદર માં પડેલો છે આત્મામાં ત્રિકાળ શક્તિ રૂપ પડ્યું છે તો હરિહંત નું ધ્યાન કરનાર હરિહંત જેવો થઈ જાય છે એટલે હરિહંત સ્વરૂપ પોતે છે એનું શરણ ને હરિયંત નું શરણ કહેવામાં ભાઈ હરિયંત નું શરણ તો વિકલ્પ છે એમ સિદ્ધ નું શરણ એ પોતાના સિદ્ધ શક્તિ જે પડી છે સૌ ચૈતન્ય મૂર્તિમાં સિદ્ધ કર શક્તિ એનો આશ્રય લઈને ધ્યાન કરે એને સિદ્ધ નું શરણ કહેવામાં એમ આચાર આચાર એટલે વિતરાગી અવસ્થા આચાર ની આચાર સંત છે એને કહીએ જેની વિતરાગી દશા ત્રણ કષાય ના અભાવની દશા રૂપ આચાર પદ છે એવી દશા આત્મામાં પડી છે સમજાણો સતરૂપે ન હોય તો પ્રગટ ક્યાંથી થાય સમજાણોમાં માટીનો દાખલો આપ્યો હતો ને માટીમાં ઘરો થવાની વર્તમાન પર્યાય નથી પણ એમાં શક્તિ સતરૂપે સત પડ્યું છે સત ન હોય તો નવું આવે નહીં તે ઘડો થવાની તાકાત માટીમાં વર્તમાનમાં સતરૂપે છે તો એમાંથી માટીની અવસ્થાનો ઘડો થાય છે એમ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ સાધુ પણ અરાગી વિદરાગી દેશા શુદ્ધ ઉપયોગી સાધુ છે એ શુદ્ધ ઉપયોગ અરાગી પર્યાય હાથમાં પડી છે એનું શરણ કરે એને હરિયંત સિદ્ધ સાધુ ને કેવળીનું શરણ કહેવામાં કેવળી પનંતો ધમ્મો શરણ કેવળી એ કહેલો ધર્મ નિષ્કર્મ દશા એના શરણમાં આત્મા આધાર આમ છે સમજાવવામાં ભોડભાઈ વાત તો એમ છે અરે સ્વ સિવાય પણ બીજું શું એને શરણ હોય જે દશા પ્રગટ કરવા માંગે તે દશામાં સત્માં સત્વ ન હોય સત્માં સત્વ એ વસ્તુ મંગીરામજી ક્યાં આયા ચાર શરણ અરિયંતા શરણમ સિદ્ધા શરણમ સાહુ શરણમ કેવું તમે ભાઈ એને કહેલું જે આત્મા ઈ શરણ છે એ જ મહાન મંગળી છે મહામંગળ આહા પાપ ને ગાળે પવિત્રતા ને લાવે જો બધું તો એકથી મમ પાપ ગાળે મિથ્યા રાજદૂષણ ગાળે સ્વભાવ નો આશ્રય અને પૂર્ણ પવિત્રતા ને લાવે એ આત્મા પોતે દ્રવ્ય સ્વરૂપ વસ્તુ એ મહામંગળી છે પણ એ વાત એને મારો હોશિયાળો ભિખારી થઈ ગયો છે ને નલતનભાઈ અંતર સ્વભાવ આખો મોટો એનું એને માટે આવતું એથી જાણે ક્યાંક બહારથી આવશે એ માનીને ભટક્યા ભટક કર્યા કરે છે વિકલ્પની ગાળમાં કે છે
મુનિઓને કઈ અસર નથી. કેમ? જયારે નિષ્કર્મ અવસ્થા નિવૃત્તિ અવસ્થા જો પુણ્ય પાપ ના વિકલ્પ શુભ રાખરી કરતો શુભ નહીં. આ વાત છે અશુભ તો એને મુનિને કરણ. એ નિવૃત્તિ અવસ્થા પ્રવર્તે છે જયારે આત્મામાં શુભ આચરણ ના અભાવ સ્વભાવ રૂપ નિવૃત્તિ આચરણ રૂપ જયારે પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું. એ જ્ઞાનમાં આચરણ કરતો રમણ કરતો પરંતુ જ્ઞાન જ છે મુનિઓને કરણ છે. જ્ઞાન એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા ધ્રુવ દ્રવ સ્વરૂપ એક રૂપ તિરાવ. એ જ્ઞાનમાં આચરણ કરતો એટલે આત્મા આત્મામાં આચરણ કરતો આત્મામાં રાગ ને એમાં આચરણ કરતો ભગવાન આત્મા પોતાના સ્વભાવમાં આચરણ કરતો આત્મા એટલે જ્ઞાન શબ્દ લીધો છે ને ઓલું રાગ નહીં એમ વિકલ્પ નહીં દયાદાન નો વિકલ્પ નું આચરણ થી આત્માને બંધ નું કામ એટલે જ્ઞાન સ્વભાવ એવો આત્મા એમાં રમણ કરતું એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન જ્ઞાન રૂપે થતો એટલે સમ્યક દર્શન જ્ઞાન શાંતિ રૂપે થતો. જે રાગ રૂપે થતો એ શાંતિ રૂપે થતો. થતો તો હતો રાગ રૂપે થતો હતો એ થવાનું બીજી રીતે થયું. આચરણ બદલ્યું બસ સમજાણું કઈ. એ ભગવાન આત્મા જયારે વિકલ્પ ના નિષેધમાં ગયો નિષેધ નું તો કથન છે નિષેધ કરવો છે ક્યાં એ જયારે આચરણ નથી એટલે અહીંયા ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ તેનો આચરણ રૂપી નિષ્કર્મ દિશા એમાં રમતું આત્મ સ્વરૂપ આચરણ કરતું પરણમતું રાગ રૂપે પરણમતો હતો એ અરાગપણે જ્ઞાનના સ્વભાવના અવલંબે થતું જ્ઞાન જ તે સંકીર્તિને મુનિઓને શ્રાવકને શરણ છે. એ આત્મા જ એને શરણ. સમજાણું જયારે કે શરણ મળ્યોમાં થયું હું ત્યારે રાગના આચરણમાં તો રાગની આકુળતા હતી વિકલ્પના આચરણમાં આકુળતા હતી. આ આચરણ થયું એટલે થયું શું? કઈ થયું કે આધાર મળ્યો એનો એમાં રમ્યું પણ તારે થયું શું હવે એમાં? કેવું તે જ્ઞાનમાં લીન થયા થતા પરમ અમૃતને પોતે અનુભવે છે આસ્વાદે છે. વિકલ્પ શુભ રાગ થી ખસી અને સ્વભાવ સન્મુખ ની દ્રષ્ટિને એકાગ્રતા કરતા અતિન્દ્રિય આનંદના અમૃત નું શરણ અને એનો સ્વાદ લે એ અમૃત અતિન્દ્રિય આનંદના અમૃત નો સ્વાદ લેવો એનું નામ સંબંધ નિદ્રા છે. મારા રહેવાની તો વાતો કરતા નથી રહેવા આવ્યો ને ભાઈ આવ્યો છે વ્યવહાર છે પણ જેટલો વ્યવહાર છે એટલો થોડે છૂટક્યો છે. થોડે લાભ થાય એમ છે રે લાભ થાય એમ નથી. સમજાવું કઈ હવે અહીં મકાન શરણ બાયડી શરણ સરખું હોય તો સેવા કરનાર હોય કોઈ નિરોગી હોય શરીર તો કઈ ઠીક પડે મારો પણ ક્યાંનો ક્યાં હલવાનો ને ત્યાંનો ક્યાં હલવાનો મારી કાઠી વાળી પાછળ હલવાનો સમજે ફસાવો કઈક આ હોય ઠીક ને મકાન હોય ને સારું ભાઈ આમ છીંકરું સારું હોય ને તો ઠીક પડે છીંકરું એટલે આ વાસણ કામ એટલે રહેવાનું મકાન ખાલી ઓટલો હોય તો પણ નાગા પછી પીડા રહીએ પણ ઓટલા બીજા એમ કરી મકાન એમ કરી મકાન કરવાનો ભાવ થાય મકાન મકાન હોય પીડા રહે જુઓ ને પીડા રહે છે કે ત્યાં હા પણ નાગા ભૂખ્યા પછી એમ કે શું રોટલું ભલે ન હોય પણ જો મકાન હોય ને ઘર મકાન આ એક 5-10 મકાન
પંચે માળા કરતા આપણે કોઈ અરે ભગવાન ક્યાં ગોઠવા ગયો પણ હે શરણ ક્યાં ગોઠવા ગયો અને ત્યાં પૈસા આટલા હંગરી રાખવા જોઈએ આપણે વૃદ્ધાવસ્થા થાય ને પછી કોઈ આપણને આધાર ના આપે છોકરાનો પૂછે ભાઈ ગોરો નહીં પૂછે પૈસા ન હોય તો ટંકમાં એક પથરા ભરી રાખવા ઊંચી રાખ્યો હાથમાં દાદા પાસે કઈક લાગે છે એમ કઈ સેવા કરે હે હા તો સેવા કરે આવો પણ ક્યાં ગોતવા જાય છે પણ એમાં કઈ બંધુ મુફત નું માને આકુલતા 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 અહીં તો કે છે કે શુભ વિકલ્પ માવ્રત નો ઉઠાવો એ પણ તને શરણ નથી ભાઈ એ સ્વભાવ માંથી નીકળીને વિભાવ છું એ આચરણ છે આત્માનું આચરણ છે અનાચરણ છે તમને માફો કરતા આ તો મારા નિમિત્ત વ્યવહાર માં ઉડાવી દેશે વ્યવહાર ને નિમિત્ત જાણી કઈ નહીં અવ્યવહાર ધર્મ એનો ધર્મ કોઈ વ્યવહાર પણ મૂકી શકાય નહીં વ્યવહાર એટલે હું પણ તારો હા દેવો તે જ્ઞાન માં લીન થયા થતા એટલે જે રાગ માં લીન થતા એ હવે સ્વભાવ માં લીન વસ્તુ લીન ની ક્રિયા કઈ ગઈ નથી સમજાણું કઈ સ્વભાવ ચૈતન મહાન પદાર્થ મોટો પ્રભુ એના એકાગ્ર થઈ અને જ્ઞાન નું શરણ લઈને પરમ અમૃત ને એટલે કે ઓલામાં આકુલતા હતી ધર્મ દશા થતા પરમ શાંત આકુળ અનાકુળ દશા અમૃત ને પોતે આસ્વાદે છે એ અમૃત ને વેદે છે આનંદ ને અનુભવે છે આનંદ ને વેદે ભોગવે છે એ આનંદ નો ભોગવટો એમાં શરણ વસ્તુ છે અને એની કોઈ આનંદ નથી માટે દુઃખ છે ને અમૃત નો આનંદ નો અનુભવ છે એમ ભાવાર્થ સુકૃત કે દુષ્કૃત બંને નો નિષેધ કરવામાં આવ્યો છે સુકૃત ને પાછા છે કરવાની એટલે શબ્દ લીધો સુકૃત દુરીતે કર્મણી કે લ પ્રવર્તે શુભ આચરણ રૂપી કર્મ પહેલાથી ઉપાડી ભલે જળ કર્મ પણ એના બધા હાથ ભેગા બધું છે બધું એક જ વસ્તુ છે ભાવ કર્મ જળ કર્મ બાય ક્રિયા બધું એક માં જાય છે સુદગલ માં જાય રાગ નો ભાગ કર્મ નો ભાગ બંધ નો ભાગ ને બહાર નો ભાગ બધો પૂતગળ માં જાય છે એ હાથમાં નહીં અજ્ઞાન ભાવ માં જાય અજ્ઞાન એટલે જેમાં જ્ઞાન નથી બધા પૂતગળ દુષ્કૃત બંને નો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કઈ પણ કરવાનું તો નહીં રહેવાથી કરવાનું જે હતું એને તો તમે કે ના પૂજા કરવી બોલ્યો શું કેવાય પડી લેહન કરવું મોર પીછી થી મોર પીછી હોય ને મોર પીછી શરીર ને આમ કરવું આમ કરવું કોને પ્રતિકોણ કરના સાંજ વારે પ્રતિકોણ કરના સબ દિશા તરફ પશ્ચિમ પૂર્વ હવે સમય કરને નથી એસા કરના એસા કરના તો પ્રથમ તો કે વિકલ્પ એ સબ વિકલ્પ તો મુનિક ને કઈ પણ કરવાનું નહીં રહેવાતી તેઓ મુનિપણું સાને આશરે આ શા આલમન મળી પાડી શકે મુનિપણું તો હવે તમે જે કઈ પાવડવાનું હતું તો કરી નાખ્યો હા પ્રશ્ન કરે છે આ બધું કર્યું ત્યારે શું એને કરવું પાવડવું હું ત્યારે મહાવ્રત પાળવા કહો દયા હું પાવડવી અપવા કરવા ઉણોતરી કરવી વૃત્તિ સંક્ષેપ કરવો આમ કાર્યક્રમ લગાવવા ઉભા ઉભા રહેવું આવું જે કરવાની વાત એ તો તમે તો એ બધો વિકલ્પ છે બધો વિકલ્પ છે હવે કરવાનું કઈ નહીં રહ્યું એને નિતિનજી એને આખો ભગવાન અંદર પડ્યો છે ને એની એને ખબર કે છે મનીઓને કઈ પણ કરવાનું નહીં હોવાથી જો અને પડી લઈને કરે ને હવા સાંજ કલાક કલાક જાય એ મકનભાઈ કપડા ધોવા માને ખબર છે ને રંગોળના શું કહેવાય એની દશી
દશી દશી નામામાં પણ અંદર કોઈ માકડ ગીર ગયો વચ્ચે ગઈ ગયો દશી દશી એક એક પાણો પાણો હે પડી લે એમ કરવા હવાર હા જાય કલાક કલાક એમાં જાય ને કપડા પટા જોવા જઈએ એક એક કપડો આમ થી આમ આમ કપડા વાળા ના હોય મુનિ ને કપડા હોતા નથી પણ આ તો આ બધા એમથી પડી લે ને આ ક્રિયા બધી ક્રિયા છે એમાં નથી એ મહીરામજી મુનિ ને તો દ્રવ્યલિંગ નગ્ન જ હોય એને કપડા હોતા ને એક મોર પીછે ને કમર એનું એ પણ ક્રિયા પરની છે શરીર આમ થાય થાય જડની વિકલ્પ આવે છે એ શુભ સાવશક માં એનો એ શુભ વિકલ્પ ને પણ તમે તો છે કરવા જેવો નથી કરવું શું પણ ત્યારે એને જે કઈ કરવાનું છે એ વાત તો તમે ના એ નહીં એ નહીં એ નહીં એ નિષેધ નિષેધ નહીં ભાવે છે ભાપે છે દેખાય પોતાને કઈ કરીએ છીએ બીજાને દેખાય કાંઈ કાંઈ નિવૃત્તિઓ બેઠો નવરીને ઘૂગડા ફેરીને નગ્ન થઈને કા સમાય કરવા બેઠો છો મને બોલશો બોલાવશો ને મને બેગડી સમાય કરવા બેઠો બોલાવશો ને કોઈ શાકમાં પૂછવા આવશે નહીં પૂછી લો પેલું હોય પૂછવું હોય તો નહીં કેમ 9 વાગે સમાય કર્યો ત્યારે પછી પછી 10 વાગે ઉઠીશું તો તમારે શાક પાછું પૂછી લો પેલું પછી ભલે હું લેવા ન જાઉં પણ શું કરવું છે પછી પૂછી લો પૂછી લો હા ભાઈ નિવૃત્તિ ને બે બેસે એ વિકલ્પ છે આગળ ને હે શું સમાજ એમને નહીં ત્યારે એમ કહો કઈ પણ કરવાનું નહીં રહેવાથી તેઓ મુનિ પણ સાને હાથરી શું ત્યારે પાવડું શું એને તમે તો આ નહીં આ નહીં આ નહીં અત્યારે એને પાવડું શું એને કરવું શું એ નજર નહીં પ્રશ્ન તો બરાબર છે કે નહીં એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્ય દેવે કહ્યું છે આચાર્ય દેવે કહ્યું છે કે સર્વ કર્મ નો ત્યાગ થઈ વિકલ્પ શુભાદી નો ત્યાગ થઈ જો એનો ત્યાગ થઈ જ્ઞાન નું મહાકરણ છે રાગ નો ત્યાગ થઈ ભગવાન રાગ વિના નો સ્વભાવ છે એવા આત્મા નું ધર્મી ને સમ્યક દ્રષ્ટિ ને શાવક ને મુનિ ને શરણ સમજાણો કઈ આપના વિકલ્પો તો ઠીક હિંસા કરતો જુઠ્ઠો બોલતો દુકાને બેઠો હોય તોડતો હોય કપડા આપતો હોય ને કપડા ગજ કરીને આમ થયો 5 8 10 8 ઈ મૂકીને બેઠો એક વિકલ્પ ન્યાય પછી ન્યાય વિકલ્પ આવ્યો એ તમે છોડાવો તારે કરવું હું એને શરીર આમ કરી શકે નહીં કે વિકલ્પ આવ્યો કે હું આમ કરું કે વિકલ્પ એ પુણ્ય નું કારણ છે એ તમારે છોડ ત્યારે હું રહ્યું એમાં કરવાનું શરીર નો કામ કઈ શકો નહીં વિકલ્પ આવે તો કઈ પુણ્ય નું કારણ બનશે પૈસો કરવું જોઈએ ને એ જગજીનભાઈ હા એ પાછા જતા અમે પૂરા કેમ ગયા ધર્મ છે નહીં પૂરા હતા એ વખતો સામાયિક બામાયિક ને પડી કમણા બરાબર હે હા નાગભાઈ ની હતી નહીં કઈ નહીં તોવિયત હોય એ કરતા એમાં ધર્મ હોતો હોય અને આ તો એટલે મારા વળી કઈ એમાં કઈ ધર્મ નો થાય એમાં ધર્મ નો થાય મારા આ કેવો ધર્મ છે આવો કેવો ધર્મ કહેજો આવો ભગવાન નો આવો ભણવાનું મને આવી જતા નહીં આવતા એમ બેસતા તું ખબર છે ને ધર્મ ચંદ્ર ખબર નહીં હોય નવાણું મને એવડા હનુમાન માં ઉતર્યા હતા આવે દર્શન કરો આવે વ્યાખ્યાન આંબળો ન્યા થાય બધા બેઠા હવે હવે થઈ રહ્યા આવે ત્યારે ઓલા કેટલા કે છે કે બિચારા કેટલા કરતા એને થોડે હું ભાઈ એમ કે પણ આંબળ ને હું જોડે એ તો વિકલ્પ કઈ કરતો હતો ને એને માનતો હતો ધર્મ એ દ્રષ્ટિ છોડાવી વાત છે અને બીજી જાતના વિકલ્પો અત્યારે સાચું શ્રવણ કરવું આ બીજી જાતના વિકલ્પ છે છોડાવું શું પણ
શ્રવણ કરવું સચ આ છે, મારે આ છે, આ મારે નથી, એ શ્રવણ કરવું એ પણ એક વિકલ્પ છે ને. બોલો વિકલ્પ ફરીને આ આવ્યો, એ વિકલ્પ આ જવા જેવો નથી. નથી ભળાતો ઈ પોતે નક્કી કરનારો ભળાય છે. નક્કી કરનાર ની ભૂમિકામાં એ પોતે નક્કી કરે છે કે હું ભળાત, બસ એટલો તેને નક્કી થઈ ભાળ્યું. નિતિનજી એમ કોઈ શંકા કરે તેનું સમાચાર, સર્વકર્મ નો ત્યાગ થઈ જ્ઞાન નું આચરણ છે, તે જ્ઞાન માં લીન થતા સર્વા કોતા રહી પરમાનંદ નો ભોગવટો હોય છે. શું બસું વિકલ્પ છે એ તો દુઃખરૂપ છે, આકુરતા છે. એવું જેને જ્ઞાન નથી ને એને એમ થાય કે આથી પંચારે છૂટીને ક્યાં જવું, ભાઈ આખી ચીજ છે ને એ જ્ઞાન નો પરમાનંદ નો ભોગવટો હોય છે. જેનો સ્વાદ જ્ઞાની જાણે છે, જ્ઞાની ને પત્તો નથી ઓલા રાગ ના વિકલ્પ નું વેદન ને એને જ માની રહ્યું છે કે આ બધું કઈ છે કઈ કરીએ. જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે, જ છે અજ્ઞાની ને પત્તો. હા એ નમૂનો કીધે ને અંદર જાય તારે નમૂનો મળે ને, પણ એની દુકાને જાય તારે ને વસ્તુ સ્વભાવ છે એની દુકાને જાય તો નમૂનો મળે કે એ દુકાન એનામાં છે કે બાદ છે. અજ્ઞાની કસાય જીવ શું કે છે, રાગ ને કરનારા અજ્ઞાની એ કર્મ ને સર્વસ્વ જાણી, રાગ ને પુણ્ય ને વિકલ્પ ને સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે. જ્ઞાનાનંદ નો સ્વાદ નથી જાણતો. શુદ્ધ ચૈતન ભગવાન રાગ રહી નિર્વિકલ શુદ્ધ ચૈતન છે, એના સ્વાદ ને વેદન ને જાણતો નથી. એથી એમ થઈ જાય છે પણ આથી હું હશે એમાં. બહુ સરસ શ્લોક હતો આ. હવે જ્ઞાન મોક્ષ નું કારણ છે એમ સિદ્ધ કરે છે. 151 ભજન મેં આવે ને ઓધરજી અમળા તે સાધન શું કરે એવું આવે છે અનમતિમાં. આ ઓધરલાલજી ની લઈને યાદ આવી હમણાં છે એટલે બધું ઘણું સાંભળેલું ને એમ આવે છે નહીં. ઓધવજી ઓધવજી અમળાથી સાધન શું કરે એવું પછી ભૂલી જાય એના પદ્પદ અજ્ઞાની નબળાઈ વાળા કે છે કે મારે સાધન શું કરવું. પણ ભાઈ સાધન તો ભગવાન છે ને, અંદર સારી ખાણીમાં તો પરમાત્મા અનંત બિરાજે છે, સારા સ્વભાવમાં તો અનંત સિદ્ધ બિરાજે છે. એ અત્યારે શું અનંત સિદ્ધ બિરાજે સારા આત્મામાં, અત્યારે તારા સિદ્ધ પદ ની દશા તારામાં અનંતી ભરી છે અત્યારે. એક નહીં અનંત સિદ્ધ છે અહીંયા જાય તારે પણ, કારણ કે સિદ્ધ ની દશા તો સમય ની અવસ્થા છે, અવસ્થા છે ને પર્યાય છે, સમજ મેં. સિદ્ધ દશા તો એક સમય કી પર્યાય હૈ, તો એસી અનંતી અનંતી પર્યાય જબ પ્રકૃતિ હોતી હૈ સાદી અનંત, તો સબ પર્યાય કા ખાન તો આત્મા હૈ. આ આત્મા મેં અનંત સિદ્ધ પદ અપના પર્યાય મેં સિદ્ધ પદ પડા હૈ. ક્યાં કરે પૂર્ણ વિતરાગ દશા આચાર પદાની નથી, પણ પૂર્ણ એવી સાદી અનંત દશા એવો સ્વભાવનું સત છે, સત્વનું સત્વ છે, સમજાય છે. ભવન ભવન એટલે સત્વ એમ શું લખ્યું ભોલે મારે કૌષ્ટિકામાં એવો અર્થ કર્યો છે. ભવન એટલે સત્વ એવો શબ્દ આવે છે, સત્વનું સત્વ ભવન થવું સત્વ ભણનું. એ વાત પણ જ્યાં સાંભળી જ્યાં ગોઠે નહીં એ અંદરમાં ઉતરવા કેમ જાય, આકડું લાગે અંદર. ચિત પ્રસંગથી ચૈતન સ્વરૂપ આત્માની વાત પણ એને સાંભળી નથી. સાંભળે મુક્તિ થયા રે એમ કે
ચૈતન સ્વરૂપ છે કે તે રાગ સ્વરૂપ છે, પુણ્ય સ્વરૂપ છે આત્મા? ચૈતન્ય સ્વભાવ, એમાં અનંત આનંદ આદિ ચૈતન્ય સ્વભાવ બરાબર. એવા ભગવાન એનું એને શરણ છે. પરમઠો ખલુ સમો શુદ્ધો જો કેવલી મુનિ નાની જો જન્મી ઠીદા સહાવે મુનિણો પાવંતી નિવાણમ. નિશ્ચય નહીં આ શ્રી મુનિ રૂપ માને છે. ઓલાનું કીધું કે વ્યવહાર નિષેધ કરી નહીં. વિદ્વજનો હશે ને ત્યાં હજામાં વિદ્વજનો ભૂત એમાં હશે ને. નૂતન નીચે ઠંગ વ્યવહાર વિધો નથી. પરમત્વ સિદ્ધાંત જન્મ કમ ખવું વી ગયો જોયો. એટલે નિશ્ચય નહીં આશ્રિત મોક્ષ છે. આ એ કીધું મુનિનો પાવનથી તમે ખીદા હતા મુનિનો પાવનથી નિવાણો. નીચે હરગીત પરમાર્થ છે નક્કી સમય છે શુદ્ધ કેવળી મુનિ જ્ઞાની છે એવા સ્વભાવે શેત મુનિઓ મોક્ષ ની પ્રાપ્તિ કરે. હા 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 રાજના કુંવર જેને એ ક્યાંય આમ તડકો થયો ન હોય સમજાય છે. આમ આઠ આઠ વર્ષના રાજકુમારો આ વાત સાંભળી અંદર થી ઠરી જાય છે. અરે ક્યાંય શરણ શરણ તો હું અંદર છું એ વનવાસમાં ચાલ્યા જાય છે. વનવાસમાં નથી આત્મા, પણ જેના બહારના પગર પણ ગોઠતા નથી, પગ રવ ગોઠતો નથી, એ અંદર શાંત શાંત સ્વરૂપમાં જવું છે. તો કોઈ માનો કે ઓળખો કે ન ઓળખો જેને કઈ કહ્યું એ કોણ સંભાળવા? અહીં આઠ બાળક વચ્ચે કેટલો નોકરો હોય ને સંભાળનો. હું વાળા શરીર ક્યારે કપડું જોવે, ક્યારે પાણી જોવે, ક્યારે ચાજ વાતી હોય એ હાલી નીકળે. આ હા 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 એ કમંડલ ને મૂળ પીછ બે હાથમાં એક વિકલ્પ હોય છે તો સરસ અંદર થશે. વાઘ ને વરુ ની વચ્ચે જઈ લગાવે શરણ માં આનંદ મળે. એકાકી વિચરતો વળી શમશાન માં આવે છે ને વળી પર્વત માં વાઘ સિંહ સંયોગ આસન ને મન માં નહીં શોભતા મિત્ર નો જાણે પણ આયો પૂર્વયો સર એવો ક્યારે આવશે. જેના આનંદમાં ઝૂલવા માટે જંગલમાં જઈ ફર્યા ફર્યા જય કોઈ વાઘના ટાળું તો સાંભળે સિંહ ની ટાળું તો હમણાં આવ્યું છે ને અહીંયા સરકસ ને સિંહ રાજ પાડતો રાજકોટમાંથી જાગે રાગ ને દ્વેષ તો પૂત ભાગી ને જાય પૂંછડા ને ક્યાં જાય એને એનો ફી છે કે ન ક્યાંય જાય. એવો ભગવાન આત્મા જેને અંતર માં શરણ છે એને આત્મા જ્ઞાન શરણ બીજું રાગ આદિ શરણ છે.